બનાસકાંઠામાં ફરી એકવાર તીડનું આક્રમણ થયું છે। જિલ્લામાં એક જ વર્ષમાં ચોથી વાર તીડનું આક્રમણ થયું છે। જો કે સરહદી વિસ્તાર વાવના મીઠાવી ચારણ ગામમાં તીડનું એક નાનું ઝુંડ પ્રવેશ્યું છે। 4-5 હેક્ટરમાં તીડનું ઝુંડ છે, ત્યારે ખેતીવાડી વિભાગે તીડ કંટ્રોલ કરવાની કામગીરી હાથ ધરી છે। કેન્દ્ર સરકારની બે ટીમો પણ મીઠાવી ચારણમાં પહોંચી છે અને તીડ કંટ્રોલની કામગીરી હાથ ધરી છે। તેમજ અગાઉથી જ ખેતીવાડી વિભાગ તીડના આક્રમણને લઈને સજ્જ છે, જેમાં ટ્રેક્ટર પંપ દ્વારા દવા છંટકાવની કામગીરી હોય એ પણ સાંજે હાથ ધરાશે। ત્યારે સરહદી વિસ્તારના ખેડૂતો માટે રાહતના સમાચાર છે કે તીડના ઝુંડ નાના છે અને વધુ તીડ આવવાની શક્યતાઓ નહીવત છે। ત્યારે વાવ તાલુકાનું મીઠાવી ચારણ કોરોના પોઝિટિવના કારણે કન્ટેનમેન્ટ ઝોનમાં છે અને વહીવટી તંત્રએ પણ આ ખેડૂતોને અપીલ કરી છે કે તીડની નવી મુસીબતમાં પણ તંત્રને સહકાર આપી કામ કરી અને આમ નવી મુસીબત નિવારવા માટે પ્રયાસ કરે। બનાસકાંઠા જિલ્લાની વાત કરીએ તો તીડનો ઉપદ્રવ ચાલુ વર્ષે ચોથી વખત આપણા જિલ્લામાં આવેલો છે। આ બાબતે જણાવવાનું કે અમારા સર્વે ટીમ મારફતે અમને મેસેજ મળેલ છે કે ભાઈ મીઠાવી ચારણમાં ઝાલોડ સાઈડનો જે વિસ્તાર છે તે સાઈડથી તીડ ઘૂસેલા છે, પણ જે તીડનો ઝુંડ છે એ બહુ નાના પ્રમાણમાં છે અને છૂટું છવાયું છે 4-5 હેક્ટરમાં, અને તે રાતે રોકાણ કરશે તો સવારે ભારત સરકારની બે ટીમો આવીને એનો કંટ્રોલ કરશે। આ સિવાય પણ જરૂર લાગશે તો આપણા બોર્ડર વિલેજના ગામડાઓમાં ટ્રેક્ટર માઉન્ટેડ સ્પેર ધરાવતા ખેડૂતોની 200થી વધુ ખેડૂતોની યાદી અમારી જોડે રેડી છે। આ સિવાય એ લોકોને દવા આપીને પણ આપણે કંટ્રોલ કરાવી શકશું અને હાલ તાલુકા સંઘ થરાદની જોડે પૂરતો સ્ટોક લગભગ 600 લીટર જેટલી દવા ઉપલબ્ધ છે, એટલે એને કંટ્રોલ કરવામાં કોઈ આપણા બનાસકાંઠા જિલ્લામાં પ્રોબ્લેમ આવે તેમ નથી। આ સિવાય પણ આપણા વહીવટી તંત્ર મારફતે 15 ટીમોની રચના કરેલી છે, જે પણ હવેથી નિયમિત સર્વેની કામગીરી કરશે અને કંટ્રોલની પણ કામગીરી કરશે।